વિદ્યાર્થીઓ આજે એક કરતાં વધારે વેબપેજને જોડવા માટે એટલે કે હાઇપરલિંક કેવી રીતે કરી શકાય તે માટે આપણે એન્કર ટેગ શીખીશું, જેનું નામ છે એ કેવી રીતે લખાય. તમારે નોટપેડ ચાલુ કરવાનું, આ પ્રમાણે એક ફાઇલ બનાવવાની. અત્યાર સુધીમાં આપણે HTMLના ટેગ વિશે ઘણા બધા વિડીયો જોયા છે, એટલે કે વેબપેજ બનાવ્યા છે. તો હવે બોડી ટેગની અંદર આપણે કૌંસમાં એ લખવાનો, એટલે કે એન્કર, અને કયું વેબપેજ જોડવાનું છે એ દર્શાવવા માટે હાઇપર રેફરન્સ HREF બરાબર ડબલ કોટેશન. હવે આપણે ખબર નહીં કે આપણા HTMLના પેજ ક્યાં સેવ થયા છે, અથવા તો મેં તમને કહ્યું હતું કે મારી ડોક્યુમેન્ટમાં સેવ થાય. અત્યારે ચેક કરીએ આપણે, હું ડોક્યુમેન્ટ માય ડોક્યુમેન્ટમાં જઉં છું. જો અહીંયા આગળ તમને આપણે આટલા પેજના વિડીયો મેં તમને બનાવીને મોકલ્યા. હવે અહીંયા આગળ મારે બેકગ્રાઉન્ડમાં ઇમેજ માટેનું વેબપેજ છે એ લિંક કરવું છે, એટલે કે અલગ અલગ બધા ઓપન નહીં કરવા. તો રાઇટ ક્લિક, પ્રોપર્ટી પર ક્લિક, લોકેશન સિલેક્ટ કરો, રાઇટ ક્લિક, કોપી, નોટપેડમાં જાઓ, HREF બરાબર ડબલ કોટેશન છે ત્યાં આગળ રાઇટ ક્લિક, પેસ્ટ, પછી સ્લેશ કરો. અહીં જોઈ શકો તમે ટાસ્કબારમાં ડોક્યુમેન્ટ છે. આપણી ફાઇલ હમણાં જ પ્રોપર્ટીમાંથી આપણે લોકેશન કોપી કર્યું, સિલેક્ટ છે, રાઇટ ક્લિક, ફરી પ્રોપર્ટી. હવે ફાઇલનું નામ ખોટું ના લખાઈ જાય એટલા માટે આ જે ફાઇલનું નામ છે તેને સિલેક્ટ કરો, કોપી કરો, પછી નોટપેડમાં જાઓ, પેસ્ટ કરો, અને ફાઇલના નામની પાછળ HTML લખવાનું ભૂલતા નહીં, ડબલ કોટેશન, કૌંસ પૂરો, એન્ટર. સારું, એન્ટર ના આપે આપણે લખવું પડશે કોઈ શબ્દ કે ક્લિક મી, અને પછી કોણિયા કૌંસમાં સ્લેશ એ, એટલે કે એન્ટર, એટલે માય હાઇપરલિંક વેબપેજની અંદર આપણે લિંક બનાવવાનું કામ કર્યું આ એક લિંક જોડે. હવે આવી લિંક એકમાં જ તમે વેબસાઇટો જોતા હશો, તો તમે વેબસાઇટના પેજ પર ક્યાંક ક્લિક કરો છો ને કોઈ પેજ ખુલે છે, તો એ પ્રક્રિયાને હાઇપરલિંક કહેવાય. અને એ કેવી રીતે બને તે એ ટેગ દ્વારા, એન્કર ટેગ દ્વારા આ રીતે લખી કે એ લખવાનો, HREF હાઇપર રેફરન્સ લખવાનો, ડબલ કોટેશન, ફાઇલનું નામ એટલે કે HTML ફાઇલનું નામ, ડબલ કોટેશન પૂરો, જે શબ્દ કે જેના દ્વારા તમે પેજ ખોલી શકવાના છો તે શબ્દ લખવાનો, પછી એન્ટર. હવે બીજું લિંક ઉમેરીએ, એ HREF ડબલ કોટેશન, સોરી, ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન, ડોક્યુમેન્ટ ટાસ્કબાર તો ઓપન જ છે એટલે એની પર ક્લિક કરીએ. હવે કોઈ બીજી ફાઇલ લઈએ, માય સ્ટાઇલ ટેગ, એની પર ક્લિક, રાઇટ ક્લિક કરી, પ્રોપર્ટી, લોકેશન કોપી કરો. સરખી જ પ્રક્રિયા છે, પણ બે વાર કરું છું એટલે તમને યાદ રહે. પેસ્ટ, પછી સ્લેશ. આ ફાઇલનું નામ આપણને મળ્યું ના હોય એટલે ભૂલ કરવાના છે, એના કરતાં ડોક્યુમેન્ટમાં જઈ ફરી એ ફાઇલ સિલેક્ટેડ છે તેની પર રાઇટ ક્લિક, પ્રોપર્ટી, ફાઇલનું નામ હું સિલેક્ટ કરું ત્યાં હશે, રાઇટ ક્લિક, કોપી, નોટપેડમાં જાઓ, પેસ્ટ કરો, પાછળ .html ફરજિયાત લખવાનું, પછી કૌંસ પૂરો, પછી શબ્દ લખીએ આપણે યુઝ મી, એટલે પેલું ક્લિક મી, યુઝ મી, બે શબ્દ જુદા પડે એટલે જુદી જુદા અક્ષરો જોવા મળે આપણને. હવે આ થઈ
हाइपरलिंक एंकर टेक्स्ट बनानी री सारू आवाने सेव करी दिए फाइल सेव एस फाइल नु नाम ऑलरेडी मैं आपेलु छे माय हाइपरलिंक वेब पेज पाछळ .html लखी फाइल सेव करो। फाइल सेव थई जाय एटले मिनिमाइज करो। माय डॉक्यूमेंट नी प्रॉपर्टी जे फाइल नी कैंसल करीए छे। हवे इंटरनेट एक्सप्लोरर चालू करो। आपणे बेकग्राउंड इमेज अने स्टाइल नामना बे वेब पेज ने हाइपरलिंक द्वारा जोड्या छे आपणा पेज में। એટલે એનામાંથી ફાયદો શું થાય કે અલગ અલગ પેજ ખોલવાના પડે, એક જ પેજમાં બીજી લિંક આપેલી છે ત્યાં ક્લિક કરો એટલે એ પેજ ખુલી જાય। બધી વેબસાઇટો જે તમે ઓનલાઈન જુઓ છો ને એ બધી હાઇપરલિંક કરેલી જ હોય, પણ આજે તમને શીખવાડવામાં આવે છે કે હાઇપરલિંક કેવી રીતે થાય। હવે તમે પેલું જ વેબસાઇટ જોઈને વિચારણા કરશો કે આ કેમનું થયું, તો હવે તમને આવડે છે કે ભાઈ આ કામ એ ટેગ દ્વારા એન્કર ટેગ દ્વારા થાય। ઇન્ટરનેટ એક્સપ્લોરર ખુલી ગયું છે, ફાઇલ પર ક્લિક, ओपन पर क्लिक, ब्राउज पर क्लिक, माय डॉक्यूमेंट में फाइल अपनी आ सेव थाई छे बधानी जेम ज। जो आ फाइल नुं नाम देखायु माय हाइपरलिंक वेब पेज के जेमा आपणे लिंक करवा माटे ना कमांड लख्या छे, ए फाइल पर क्लिक, फाइल ना नाम पर क्लिक, ओपन पर क्लिक, ओके पर क्लिक। तो जुओ अँ आग क्लिक नी अने यूज नी जोवा मळे छे। तो ज्यारे तमे वेब पेज में हाइपरलिंक कमांड एंकर टेग नो यूज करो अने वेब पेज में ओपन करो तो केमनी खबर पड़शे कि आ शब्दों पर क्लिक करीशुं तो वेब पेज खुलशे। तो एक जे शब्द ने तमे लिंक माटे उपयोग कर्यो होय तेनो रंग अन्य ટેક્સ્ટથી જુદા રંગમાં આવે છે। એક બીજું કે તે શબ્દની નીચે અંડરલાઇન આવે છે। ત્રીજું માઉસ પોઇન્ટર અત્યારે હાથ સ્વરૂપે તીર સ્વરૂપે દેખાય છે, પણ જ્યારે આપણે એ હાઇપરલિંક એન્કર ટેગથી બનાવેલા શબ્દ પર માઉસ પોઇન્ટર લઈ જઈશું તો તેનું રૂપ આ ત્રિકોણ તીરનું રૂપ જો તીર દેખાય છે અહીં સુધી, પણ જો ક્લિક મી પર લઈ જઈશ તો હાથ સ્વરૂપે દેખાશે તીર, યુઝ મી પર લઈ જઈશ તો હાથ સ્વરૂપે દેખાશે। ત્રણ વસ્તુ થઈ। અને ત્રીજું કે જ્યારે તમે લિંક માટેના શબ્દ પર માઉસ પોઇન્ટર લઈ જશો ત્યારે સ્ટેટસ બારમાં ક્લિક મીથી કયું વેબ પેજ ખુલવાનું છે, યુઝ મી પર લઈ જઈશું તો કયું વેબ પેજ ખુલવાનું છે તે સ્ટેટસ બારમાં જોવા મળશે। આપણે ક્લિક મી પર ક્લિક કરીએ તો જો બેકગ્રાઉન્ડમાં ઇમેજ આવી ગઈ, બેક પાછા જઈએ, હવે યુઝ મી પર ક્લિક તો જો બોલ્ડ ઇટાલિક અંડરલાઇન સ્ટાઇલ માટેનું આ પેજ ઓપન થયું, બેક જતા રહી। એટલે આ રીતે તમારે હાઇપરલિંક કરી શકાય, એટલે વેબસાઇટ પર અત્યારે લોકોએ બનાવેલી લિંક તમે જોઈ, પણ એ બને કેમ નહીં, તો આપણા આ વર્ષે ઘણું બધું એકદમ એડવાન્સ HTML શીખવાના છે। આ હાઇપરલિંક બનાવવાની રીત તમે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે। વારંવાર વિડીયો જોજો। સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે બંધ કરું છું।